પરિવાર બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. અને શિયાળો આવી ગયો છે તો આપણે નાહવા માટે પાણી ગરમ કરી રહ્યા છીએ. પાણી ગરમ થઈ જાય પછી નહીં નાખીએ. અને હવે તો 2-3 મહિના પછી 2-3 મહિના પછી આપણે ફરીથી ડેલી રૂટીન બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. એટલે પછી થોડું ટાઈમ નહોતો મળતો અને ખાસી બધી પ્રોબ્લેમો હતી એટલે માટે આપણે બંધ કરી દીધું. તો ડેલી રૂટીન છે કે પાણી ઊંધું કરવાનું પછી આપણા દિવસની શરૂઆત થાય. અને જો અત્યારે તો બધાને બહાર કાઢી દીધા. પેલી આપણે ભેંસ પીવાની જો લાડ લડ આવે છે ઈવન છોકરાને. અને મમ્મી તો નથી ઘેર, બધું ચા નાસ્તો બનાવી અને દૂધ આવવા જતી રહેલી છે. ગરમ ગરમ ચા શાક છે પણ આપણે તો ચા અને રોટલી જ ખાવું, મજા નહીં આવવાનું. બપોરના 2 વાગી ગયા છે અને અત્યારે આપણે આવા દુકાનેથી આવા ખરાને આપણે નીકળીએ અને પેલા જે શેગુડા ખરા ને એ અહીંયા કાચા મળીશું. અહીંયા આપણા ગામની બાજુમાં જ મળીશું તો ત્યાંથી લઈ અને પછી આપણે ઘરે નીકળીએ. અને આજે 2000 સબસ્ક્રાઈબરની ખુશીમાં થોડી મજા કરવાની છે. એના પહેલાં એક વસ્તુ બતાવું તમને. અને આ આપણી બીજી ચેનલ છે અને આમાં બી આપણે સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. જુઓ આની અંદર તમે કોઈ બી વિડીયો નાખો બસ ભાગે જ છે, ભાગે જ છે, ભાગે જ છે. તો આ બધું તમારા બધાના સપોર્ટના લીધે છે. તો ચલો આની ખુશીમાં આજે શેગોડા લાઈન બાફવાના છે તળાવના. ચલો ફટાફટ ત્યાં જઈએ અને લેતા આવીએ. અને જો આ ચેનલની અંદર આપણે વ્લોગને એવું નથી મૂકતા, આની અંદર તો બસ ન્યૂઝ હોય છે અને ફેક્ટ હોય છે જે આપણે નોર્મલી જે આપણા આજુબાજુ સમાજની અંદર પછી આજે ચૂંટણીની અંદર જે બી ફેક્ટ્સ હોય, નેતાઓ હોય એમના જે રિલેટેડ કોઈ બી ન્યૂઝ હોય, નાના મોટા જાણકારી હોય એ બધું જ આવે છે. અને આપણે જાતે જ બનીએ છીએ એ બધી પછી વાતો કરીશું. અત્યારે તો આપણે જઈએ. જોવા ને સાંજ પડી ગઈ છે અને જોવા બધા અંદર ઠંડીના પુરાઈ ગયા છે. અને આજુબાજુ જુઓ જેટલું અંધારું છે ને એટલી દબાણ ઠંડી બી છે. તો જુઓ ને ઘરેથી મીઠું ને લાવ્યા છે અને કાચો છે ગોળો છે પીયા. અંદર જુઓ મેલું મેલું માટી જેવું હોય ને આપણે તળાવમાંથી કાઢી લેવું કે અંદર તો આ બધું માટી ચોટેલી હોય, માટી મૂઢામાં ના આવે ને એટલા માટે ધોઈ નાખ્યું. જો માટી માટી બોણી થઈ ગયું. બફાસી એટલે મસ્ત કાળા કાળા થઈ જાય. પીયા ફટાફટ તું.
મોટો છે અને તાર પેલું નેનું છે, તો પહેલાં તો ચૂલો નેનો કરવો પડશે. ધુવાડો થવા માંડે પિયા, ચૂલો નેનો કરી દે. ચાવડી ચાવડી ખાડી દેવાનું. મેં કીધું છે એમાં આવી ગયું ને આ સાઈડની, આ પાછળની થોડી ખહેર એવું હોય. બરોબર, આવા મૂકી જોજે. આવે છે બરોબર. ચલો હરગા, આપણે ઘરે બાફાના હતા પણ ઈચ્છા હતી કે હેડો આપણે બાફી દઈએ અને ઠંડી થોડી અતારે જુઓ. હવે શિયાળો ચાલુ થયો છે અને અત્યારે બહુ દબાઈને ઠંડી પડી રહી છે. આમ સ્વેટર વગર તો રહેવાતું જ નહીં. અને વેતવા લાગશે એટલે આપણે અહીંયા થાપી જશું અને શેગોળાએ બફાઈ જશી. આપણે તૈયાર થઈ જઈશું. જુઓ લાયા છે ખાસા બધા શિંગોળા, તમને દેખાય નહીં પાછળના કેમેરાથી સારું દેખાશે. જોવાળો આવ્યો, મસ્ત દેતવા લાગી ગઈ છે. શેગોળા બાફવા માટે કશું વધારાની કોઈ નાખવાની જરૂર નહીં. ચૂલાના બહુ ડખાશે, તપેલું ને એનું પડે છે અને ચૂલો મોટો છે. આની અંદર ખાલી પાણી વેડ દેવાનું છે, મીઠું નાખી દેવાનું. રેડી કામ તો આપણે થોડું વહેલા કરો. મીઠું લાવે છે ઘેરથી. કમ્પ્લીટ બફાઈ જશે, આની અંદર કઈ વધારે કોઈ કરવાની જરૂર નહીં. શેગોરા મળે છે કમ્પ્લીટ બાફેલા પાકા પાકા, પણ ઈચ્છા હતી કે આપણે કાચો લઈ જઈએ અને જાતે બાફે અને પછી ખાઈએ, થોડી મજા આવે. કારણ કે ત્યાં આપણે લેવા જઈએ ને એ વેપારીઓએ એવું ચોખ્ખું કે તમે જાતે બાફીને ખાશો ને તો એ થોડી વધારે મજા આવશે. અને આ થોડા કૂણા કૂણા થયા, આપણે પહેલાં અઠવાડિયે મોડી લાવ્યા હતા અને બાફ્યા હતા મસ્ત. આમ કૂણા કૂણાના અંદર જેટલું મીઠું વધારે નાખ્યું ને એટલું ખારા અને મસ્ત ટેસ્ટી લાગ્યું. બધી વાર થઈ તો એક વાર ચેક કરી લઈએ થયા છે કે નહીં. ખદામ ખદા છે. કાઢી છે સરિયો, કઈ રીતે ખાવા પણ ભાગી દેવાનું. આખું તો છેવી રીતે ભાગા પણ તું એમ કરું.
આખું તોડી નાખે. ભાગ્યું ને થોડો પાકી રાખ. થોડી વાર ભાજી ના પ્યા. મજા જે ઉતાર દે ચડી ચો લાગ્યું. થોડી વાર ભાજી નવો બાર ના હાર ગાવતે પીયા. મનમાં પાણી આવી ગયું, મોઢામાં પાણી આવી ગયું છે. ફરીથી નહીં વેરું પીયા રવા દે કે પાણી બળી ગયું. થોડો કાચો છે. શું કાચો? થોડો કાચો લાગે. નહીં કાચો સાલ છે. આ ભાઈ ખાસું મોડું થઈ ગયું તો હવે તો થોડો એક થોડું એક ચાખ્યું ને એમાં તો ઈચ્છા થઈ જશે કે હવે કાઢી દઈએ. હવે નહીં રાખો. ધુવાળો બહુ આવે છે. પીએ ને ચો ઉતારજી. પીણું લઈ લે. ઘણા લઈ લે. પીયા લઈ જશે. બતી લઈ લે. હું તો અહીંયા તો એક જણા ઊંઘવું જ પડે છે કારણ કે ગેસ હમણાં જ બીવાણી છે ને એના લીધે. કમ્પ્લેટ ચડી ગયા છે. હવે આપણે ખાઈએ. પહેલાં તો ચાખીએ. રેડી રેડી. મસ્ત કમ્પ્લેટ ચડી ગયા છું. થોડા બહાર કાઢી તો હું થોડા ઠંડા થાય. હાલ તો ગરમ ગરમ છું. પેલા બજારમાં મળી એટલા કાળા નહીં થયો પણ એનાથી ટેસ્ટી લાગશે. થોડા ઠંડા થવા દઈએ. ગરમ ગરમ વધારે છે. થોડી વાર ઠંડા થવા દઈએ બસ ખાઈએ. તો જુઓ નાનું હાથેથી તો નહીં તૂટે એવું. તો આજે ઈચ્છા હતી આપણી ચેનલની અંદર 2000 સબસ્ક્રાઈબર પ્લસ થઈ ગયા છે તો કંઈક સારું કંઈક કરીએ. હું સારો એવો યુટ્યુબની અંદર તમારા બધાનો સાથ મળી રહ્યો છે. 3 મહિના આપણે ચેનલની અંદર બ્લોગ કેમ નથી મૂક્યા એ આપણે ટાઈમ આવશે એટલે બતાવશું. થોડી પ્રોબ્લેમ બહુ વધારે ચાલતી હતી ઘરે એટલા માટે 3 મહિના બ્રેક પાડી દીધું. ફરીથી વિચાર્યું કે ચલો પ્રોબ્લેમ તો ચાલે કરે પણ આપણે બ્લોગને તો ચાલુ કરીએ. કારણ કે તમારા બધાનો સારા એવા સપોર્ટથી થોડા ટાઈમની અંદર 1000 તો સબસ્ક્રાઈબર આપણે થોડા બાકી હતા પણ આ નેક્સ્ટ મહિનાની અંદર ડાયરેક્ટ આપણે 2000 પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હાલની તારીખમાં આપણે 2040 જેવા હશે સબસ્ક્રાઈબર. એટલા હશે સમથિંગ. તો બજારમાંથી તમે લાવવાનું તો આ ટાઈપના કાચામાં લાવજો. મેઠું નાખીને કંઈ નહીં. પહેલાં જે કાળા એટલા બધા કાળા નહીં પડે. ટેસ્ટી તો આ વધારે લાગશે. ચલો આજે વ્લોગ અહીંયા ખતમ કરી અને હવે તો ડેલી રૂટીન છે આપણે સવારથી સાંજ સુધી અંધારું થાય ત્યાં સુધી. કારણ કે શિયાળાની અંદર તો દિવસ ટૂંકું હોય એટલે થોડી મજા આવશે ઠંડી ઠંડીનો નાઇટનો થોડો વ્લોગ જોવાની. બરાબર. તો આપણા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા જજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો કાલે પાછા મળશું.